સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન ભાગ 1 આજે આપણે પાઠ 12ની અંદર આપણે પહેલો લેક્ચર છે ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, મેં આની પહેલાં તમને જે છે એક પાઠની મેં તમને નાની એક PDF મોકલી છે. હવે પછીના લેક્ચરની અંદર હું તમને વિડીયો અને સાથે સાથે એ પાઠની જે છે હું તમને PDF જે છે મોકલી આપીશ કે જેથી કરીને તમે સરસ રીતે સ્વજે પોથીમાં લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 12મા પાઠની શરૂઆત કરીએ ત્યારે તો કે ભાઈ આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ એટલે આપણને ખબર છે કે ભાઈ હોનારત, એક પ્રકારનો પ્રકોપ જે ઉપર આપણી ઉપર આપત્તિ આવે, તે માનવ જીવન ઉપર આપત્તિ આવે, તે આપણે કહીએ ને કે ભાઈ આપત્તિ આવીશ મારી મોટી એમ. આપત્તિ એટલે આપત્તિની સાથે નુકસાન હોય તે વિદ્યાર્થી મિત્રો. અને પછી છે વ્યવસ્થાપન, એટલે કે આપત્તિ આવે પછી એની વ્યવસ્થા કેવી કરવી એ આપણે આ પાઠની અંદર જે છે જોવાનું છે. તો પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. જેવો આપણને આપત્તિ શબ્દ કાને પડે એવો જ આપણા મનમાં એક ભય ઊભો થાય છે, એક બીક લાગે આપણને કે ભાઈ આપત્તિ આવવાની છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપણે જોઈએ તો કે ભાઈ આપત્તિને જે છે એ લોકો કેવા કેવા, તો કે ભાઈ આપત્તા, હોનારત અને પ્રકોપના નામે જે છે ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિ આવેલે આપણા મનમાં તરત પ્રશ્ન થઈ જ જાય કે ભાઈ નુકસાન તો થયું દિવસે ભાઈ. આ જે છે કલ્પના આપણને થાય અને થાય જ છે. આપણને ખબર છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે તો બહુ કદાચ જન્મગત જ નહીં હોય, આપણે વાત કરીએ તો કે ભાઈ 2001 જ્યારે કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણા બધા લોકોને જે છે રાતે સૂતા હોય છતાં જે છે એક પ્રકારના આમ કહેવાય ને કે ભય, બીક લાગતી હતી કે ભાઈ ભૂકંપ આવ્યો તો આ એક પ્રકારની જે આપત્તિ આવી હતી એમાં ઘણા બધા માનસિક લોકો કહેવાય ને કે ભાઈ હાવ આમ પોતાનું જે શરીર છે એ માનસિક સંતુલન આખું જે છે બગડી ગયું હતું. આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. આપત્તિ જે છે ને જે કાંઈ પણ જોખમો છે એની જાણકારી આપણને છે કે ભાઈ આપત્તિ આવેલે નુકસાન 100% આવવાનું છે. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. હવે તો કે ભાઈ જેવી પણ આ કોઈ પણ અછત અને રાહતની કામગીરી માટેના આયોજન માટે આપણે જેવી પણ કહેવાય ને કે ભાઈ આપત્તિ આવી હોય ત્યારે આપણે કેવી સરસ મજાની રાહત લોકોને જે છે કરી આપીએ આપણે જોઈએ, એમની માટેનું ચોક્કસ આપણી આગળ આખું આયોજન હોવું જોઈએ. આ માટે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ એક આખી રચના જે છે કરેલી જોવા મળે છે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આ જે કાંઈ પણ જાણકારી છે આપણા બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને 2 ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણશું. આપત્તિ વ્યવસ્થાપનના જે વિદ્વાનો છે, જે તજજ્ઞો છે, એને આપત્તિને 2 ભાગમાં વહેંચી નાખેલી છે. હવે તો કે ભાઈ તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને આપણે જે છે જાણવાના છે. સૌથી પહેલાં આપત્તિના 2 ભાગ આપણે જોઈ લઈએ તો કે ભાઈ આપત્તિના જે છે 2 ભાગ છે. પહેલો ભાગ જે છે એ છે કુદરતી આપત્તિ અને બીજો જે ભાગ છે એ છે માનવસર્જિત આપત્તિઓ. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આપત્તિના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં, તો કે ભાઈ આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો કે ભાઈ કુદરતી આપત્તિની અંદર તો કે ભાઈ ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આનો સમાવેશ કુદરતી આપત્તિની અંદર જે છે આપણને જોવા મળે છે. આ જે વસ્તુ છે એ કુદરત આધારિત છે. આની અંદર આપણે કોઈ પણ હસ્તક્ષેપ જે છે કરી શકીએ નહીં. આપણને એમ લાગે ભૂકંપ આવ્યો તો આપણે રોકી શકીએ, તો કે ન રોકી શકીએ. એ કુદરતી વસ્તુ છે, એની રીતે થાય અને એની રીતે જ જે છે અટકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ માનવસર્જિત આપત્તિની અંદર તો કે આગ, જે માનવ દ્વારા જે છે ફેલાય છે, માનવી એને રોકી શકે છે. ત્યાર પછી ઔદ્યોગિક અકસ્માત, ઉદ્યોગોની અંદર, વાહન વ્યવહારની અંદર આપણે જોઈએ છે અકસ્માત થાય છે તો કે આ માનવસર્જિત છે, માનવ દ્વારા જે છે આ નિર્મિત છે. ત્યાર પછી જોઈએ બોમ્બ વિસ્ફોટ, આતંકવાદ દ્વારા જે થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે હુલ્લડ. તાજેતરનું ઉદાહરણ તમને આપી શકું તો કે ભાઈ દિલ્હી અંદર જે અત્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે એક પ્રકારનું હુલ્લડ કહેવાય. તે પોતાના કહેવાય કે ભાઈ જે કાંઈ પણ જરૂરિયાત આધારિત જે છે લોકો આંદોલન કરે છે, શબ્દનું આંદોલન છે, પણ જ્યારે આંદોલન જે છે આ ઘણીવાર હુલ્લડની અંદર પણ જે છે
પ્રવેશી જાય છે ત્યારે મોટું નુકસાન છે એ લોકો કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે આપત્તિના બે પ્રકાર, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ। તેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તે તમે સરસ રીતે જે છે એની અંદર જોઈ શકો છો। એની અંદર આપણે સૌથી પહેલાં હવે જોઈએ તો કે ભાઈ ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે। ઉપરની આપણે જે કંઈ પણ ઘટના જોઈએ તે વિનાશ અને મોટી હાનિ જે છે પહોંચાડે છે। પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે। પૂરની, સુનામીની, વાવાઝોડાની, દુષ્કાળની આગાહી જે છે આમ કહેવાય ને કે આમ શક્ય છે, આપણે થોડીક એની આગાહી જે છે કરી શકીએ છીએ, તેથી તેનો બચાવ કરવા સમય મળે અને જાનહાનિ નિવારી શકાય છે। આ માટે આપણને એનો બચાવ કરવા માટે સમય મળે છે અને જાનહાનિ જે છે આપણે નિવારી એટલે કે આપણે આપણો કંટ્રોલ જે છે કરી શકીએ છીએ। જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે। આપણે ખબર છે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આપણે આગાહી કરી શકતા નથી। ગમે ત્યારે ભૂકંપ આવે, ગમે ત્યાં જ્વાળામુખી ફાટી શકે, ગમે એ જંગલની અંદર આગ લાગી શકે, આ માટે આપણને ભારે નુકસાન પણ થવાની સંભાવના છે। થોડા સમય પહેલાં આપણે જોઈએ છીએ તો કે ભાઈ ઓસ્ટ્રેલિયાના એક જંગલની અંદર આગ લાગી હતી, દાવાનળ થઈ હતી। ઘણા બધા આપણે જોઈએ તો કે ભાઈ લાખોની સંખ્યાની અંદર ત્યાં પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા। આ આપણી માટે એક મોટું જે છે નુકસાન જ થયું કહેવાય। અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું। આપણે આ પાઠની અંદર જોઈએ તો કે આપણે ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે આની અંદર આપણે ભૂકંપ જોવાનો છે, ત્યાર પછી સુનામી વિશે જોવાનું છે, પૂર અને દુષ્કાળ વિશે જે છે આપણે આની અંદર ભણવાનું છે। તેની અંદર સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ ભૂકંપ, પહેલું દ્રશ્ય આપણે જે છે જોઈ લઈએ। જ્યાં ભૂકંપ આવે ત્યાં આપણને ખબર છે કે ત્યાં મોટી મોટી બિલ્ડરો હોય, બિલ્ડિંગો હોય, ઘર હોય, મકાન હોય, જે જર્જરિત આહારની અંદર હોય પડી જાય છે। ભૂકંપ વિશે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે જ્યાં જમીન છે ત્યાં જળ થઈ જાય છે અને જ્યાં જળ છે ત્યાં જમીન થઈ જાય છે। આ ભૂકંપની એક લાક્ષણિકતા આપણને જોવા મળે છે, ખૂબ જ મોટું નુકસાન જે છે માનવ જીવનને પહોંચાડી શકે છે। એના વિશે આપણે વિસ્તારથી જોઈએ તો કે ભાઈ ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે। કંપવાને એટલે કે કંપનને, કંપન એટલે કે ધરુજારીને, પૃથ્વી સપાટી ઉપર જે કંઈ પણ ધરુજારી થાય છે એને આપણે ભૂકંપ જે છે કહીએ છીએ। આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે। જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે। જેમ કે ભૂગર્ભિક ક્રિયાઓ, આ ભૂગર્ભિક ક્રિયાઓ એટલે તમને કહી દઉં કે ભાઈ જમીનની અંદર ખનિજો રહેલું છે, એટલે કે એક પ્રકારનો લાવા જે છે એની અંદર જે છે બને છે એને આપણે મેગ્મા કહીએ છીએ। આ મેગ્મા જે છે બહાર આવવાની ક્રિયા અથવા એ મેગ્મા એક જગ્યાએથી અંદર જમીનની અંદર ખસે છે, જે પોલાણવાળી જમીન છે ત્યાં જ્યાં આ ક્રિયા થાય છે ત્યાં નબળો જે ભાગ છે, જે જમીન નબળી છે ત્યાં થોડીક ધરુજારી થાય છે એને આપણે ભૂકંપ જે છે કહીએ છીએ। આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી। આવા વિસ્તારો આપણે અલગ જે છે કરી શકીએ છીએ પણ ચોક્કસ એમની જે છે આગાહી થઈ શકતી નથી। હમણાં જ આપણે જોયું અઠવાડિયું 15 દિવસ પહેલાં તે ભાવનગરની અંદર, રાજકોટની અંદર ઘણી બધી જગ્યાએ ભૂકંપના આંચકા આવી ગયા છે। આ બધા નાની એવી તીવ્રતામાં ઓછી જે છે અસર કરનારા જે છે જોવા મળતા હોય છે। તેથી જ્યારે આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે। જે જગ્યાએ આપત્તિ આવે, જે જગ્યાએ ભૂકંપ થાય છે ત્યાં નાનું મોટું નુકસાન ચોક્કસ થાયને થાય જ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતીઓ, ભૂકંપના સમયે આપણે કેવી કેવી જે છે જાળવણી કરી શકાય તે જોઈએ। તેમાં સૌથી પહેલાં છે શું કરવું જોઈએ ભૂકંપ આવે ત્યારે, આપણે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ આપણે છે જોઈએ તો કે ભાઈ વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું। આપણને એમ લાગે કે ભૂકંપ આવ્યો છે તો શું કરવાનું ભાઈ, તો કે દોડાદોડી નહીં કરવાની, બેન્ચની પાટલી નીચે બેસી જવાનું, જેથી કરીને જે કાંઈ પણ ઉપરથી પડે તે આપણને માથા ઉપર કે શરીરને કોઈ ઈર્જા ન થાય, કોઈ જાનહાનિ આપણને થાય નહીં, આ માટે બેન્ચીસ નીચે જે છે આપણે બેસી જવાનું। બીજું છે વીજળીના થાંભલા અને તારથી દૂર રહો, આપણે જોવાનું ખુલ્લા મેદાનમાં વ્યૂ જવાનું, ત્યાં જોવાનું ઉપર કે ભાઈ કોઈ વૃક્ષ નથી, કોઈ વીજળીનો થાંભલો નથી તો એનાથી જે છે કોઈ તાર નથી તેનાથી આપણે દૂર રહેવાનું, જેથી કરીને જો એ પડ્યું હોય તો આપણને કોઈ નુકસાન ન થાય। ત્યાર પછી છે સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો, સાચા જ સમાચાર આપણે જોવો જોઈએ, ખોટી અફવાથી દૂર રહેવું। અત્યારે જોઈએ 99% અફવા લોકો ફેલાવે છે અને જેટલા લોકો અફવાની અંદર આવી જાય ચોક્કસ એમને જ નુકસાન થાય છે, આ માટે અફવાથી દૂર રહેવાનું।
ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ શું ન કરવું, ભૂકંપ આવે ત્યારે શું નહીં કરવાનું, તો કે ભાઈ રઘવાયા થઈ બૂમા બૂમ ના પાડો, ગાંડા કેલા થઈને દોડાદોડ નહીં કરવાની, બૂમા બૂમ નહીં કરવાની, જેથી કરીને તમારી હિસાબે બીજા લોકો પણ જે કાર્ય કરતા હોય તેમને પણ જે છે ડર લાગવા મળે છે. આ માટે ઈ સેફ્ટીની અંદર જે છે કહેવાય ને કે ધરબાઈ જાય છે. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો. જેમ કે આપણે ફ્લેટની અંદર રહેતા હોય તો હંમેશા ભૂકંપના સમયે લિફ્ટ જે છે આપણે વાપરવી જોઈએ નહીં, હંમેશા આપણે સીડી દાદરાનો જ ઉપયોગ જે છે કરવો જોઈએ. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરો. જે કાંઈ પણ ગેસથી કે વીજળીથી જે કાંઈ પણ આપણે જોઈએ, જે કાંઈ પણ સાધનો જે આપણા ઘરમાં રાખતા હોય તેમને પહેલાં આપણે ટેસ્ટ કરી લેવાનું. વીજળી ચોક્કસ આપણે જોવાની કે જેથી કરીને કોઈ નુકસાન શોર્ટ સર્કિટ જે છે થાય નહીં. આ બાબતો આપણે જે છે ખાસ મગજમાં રાખવાની છે. આ દરેક સમયે જે છે આપણને કામ લાગી શકે છે. એટલે ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમે આટલી બાબત જે છે એ મગજમાં ઉતારી લેજો. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આપેલ નકશાની એક પ્રવૃત્તિ છે, આપેલા નકશાની મદદથી ગુજરાતના ભૂકંપમાં જોખમ ધરાવતા જિલ્લાની યાદી. વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જે એક સરસ મજાનો ગુજરાતનો નકશો આપ્યો છે તેની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ચાર ઝોન આપ્યા છે, 1, 2, 3 અને 4. આ ગુજરાતના નકશાની અંદર જિલ્લાઓ આપ્યા છે 33, પણ એમના નામ જે છે આપેલા નથી. એમાં આપણું અહીંયા ભાવનગર છે. વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર ઝોનની અંદર તમને કલર પણ આપી દીધો છે. આમના નામ તમારે જે છે સરસ રીતે 33 જિલ્લાના તમારે એક રફ નોટની અંદર જે છે લખવાના છે. આપણે સામાન્ય જ્ઞાનના પુસ્તકની અંદર અત્યારે અભ્યાસક્રમ આપણો બદલાઈ ગયો, નગર એની અંદર આ નકશો આપ્યો હતો. દરેક જિલ્લાના નામ જે છે લખેલા જોવા મળે છે. આની પહેલાંના આપણે તમને જીકેના પુસ્તક તમારી આગળ જૂનું હશે એની અંદર આપેલું છે, એટલે હું આની અંદર તમને જે છે ખાસ કરીને જિલ્લાના નામ જે છે નથી બતાવતો, પણ ખાલી ખાલી ઝોન તમને કહી દઉં છું. જો કે ઝોન 1 અહીંયા જે છે જોવા મળે છે આપણને. ત્યાર પછી આ આખું જે છે એ ઝોન નંબર જે છે આપણે જે છે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું જે છે અહીંયા જો આખું આ ઝોન જોવા મળે છે, અને એની પછીનું જે ઝોન છે અહીંયા છે. તો કે ભાઈ આ જે છે અલગ અલગ પ્રકારના જે છે આપેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જાણવું ગમશે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે થાય છે. આપણે ભૂકંપ માપવા માટે આપણે જોઈએ તો કે ભાઈ રિક્ટર સ્કેલ તીવ્રતા દ્વારા જે છે એટલે કે રિક્ટર સ્કેલ દ્વારા એમને માપવામાં આવે છે. જેમ તીવ્રતા વધુ હોય તેમ વિનાશ સૌથી વધુ જે છે જોવા મળે છે. આપણે આની અંદર જોઈએ તો કે ગુજરાતમાં ભૂકંપ તારીખવાર જે છે આપણે જોઈ શકીએ છીએ. તો કે ભાઈ સૌથી પહેલો જે છે આપણે જોઈએ તો કે ભાઈ 16 જૂન 1819 કચ્છની અંદર એમની તીવ્રતા કેટલી હતી, તો કે ભાઈ 8.2. સૌથી વધુ તીવ્રતા આ 3માં આપણને જોવા મળે છે. પછી આપણે બીજું જોઈએ તો કે ભાઈ 12 જુલાઈ 1915ની અંદર અંજારની અંદર કચ્છ 6.1. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ 26 જાન્યુઆરી 2001ની અંદર કચ્છની અંદર 7.6 તીવ્રતા દ્વારા જે છે ભૂકંપ જે છે જોવા મળ્યો હતો. આ ભૂકંપે પણ મોટું વિનાશ સર્જ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આણે કેટલું સર્જ્યું છે? આ 3-3 આપણે જોઈએ તો કે ભાઈ કચ્છની અંદર જે છે જોવા મળે છે. આના આધારે આપણે કહી શકાય કે કચ્છની અંદર ઘણી વાર જે છે ભૂકંપ આવી ગયેલા આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આ જે 3-3 કોષ્ટક છે તે માત્ર આપણા ગુજરાતની અંદર જ જે છે આપણે જોઈએ છીએ, પણ હવે આપણે જે છે ભારતના વિશે પણ જે છે જાણવાનું છે કે કઈ કઈ જગ્યાએ ભૂકંપ સૌથી વધુ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ જાપાનની અંદર પણ અનેકવાર જે છે ભૂકંપ જોવા મળે છે. ઇન્ડોનેશિયાની અંદર અનેકવાર જે છે આપણે જોઈએ તો કે ભાઈ જ્વાળામુખી ફાટે છે. એમનું કારણ શું હોય? તો કે ત્યાં પોચી જમીન હોય આને લીધે. આ કચ્છની અંદર આપણે જોઈએ તો કે આપણને ત્યાંની જમીન જે છે પોચી જોવા મળતી હોવી જોઈએ, તો જ વારંવાર ત્યાં ભૂકંપ જે છે આવી શકે, અથવા ત્યાં સૌથી વધુ પ્રકાર ખનિજ હોવું જોઈએ, તો જ જે છે આપણને ભૂકંપ જે છે જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આ પાઠ જે છે રાખીએ છીએ. હવેના લેક્ચરમાં આપણે આગળ પાઠ જોશું, અને સાથે સાથે તમને સ્વાપોથીના હું PDF પણ તમને જે છે પોકેટ સ્ટડીમાં મૂકી આપીશ. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.